સોલિડ સ્ટેટ એનર્જી મીટર, સોલિડ સ્ટેટ એનર્જી મીટર વિશે હવે વાત કરવાની છે. ઓકે, સો સોલિડ સ્ટેટ એનર્જી મીટર છે તો સ્વાભાવિક છે, બરાબર, સોલિડ સ્ટેટ ડિવાઇસનો યુઝ કરવામાં આવેલો છે. હવે સોલિડ સ્ટેટ ડિવાઇસીસ એટલે શું? તો કે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક્સ જે કમ્પોનન્ટનો આપણે યુઝ કરીએ છીએ ને, એને સોલિડ સ્ટેટ ડિવાઇસીસ કહેવાય, અથવા તો સ્ટેટિક ડિવાઇસીસ કહેવાય, બરાબર, જેની અંદર કોઈ મૂવિંગ પાર્ટ છે નહીં. ઓકે, એટલા માટે એને સ્ટેટિક ડિવાઇસીસ કહેવામાં આવેલા છે. તો જો એના પાર્ટ્સની વાત કરીએ તો એની અંદર પાવર સપ્લાય, સીટી અને પીટીનો યુઝ કરવામાં આવે છે, એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો યુઝ કરવામાં આવે છે, એમસીયુ, ઓકે, અને મેમરી યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અને ફિફ્થ વન ડિસ્પ્લેનો યુઝ કરવામાં આવે છે. આટલી વસ્તુથી અથવા આટલા કમ્પોનન્ટથી આપણું સોલિડ સ્ટેટ એનર્જી મીટર બનાવવામાં આવે છે. તો આ સોલિડ સ્ટેટ એનર્જી મીટરની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો પાંચ મુખ્ય એલિમેન્ટનો સમાવેશ થાય છે. એમાંનું પહેલું પાવર સપ્લાય, જે આપણે પી અને એન ફેઝ અને ન્યુટ્રલથી પાવર સપ્લાય આપીએ છીએ, અને લોડમાં પાવર સપ્લાય જાય છે. તો સપ્લાય અને લોડની વચ્ચે એનર્જી મીટર મૂકેલું છે, આપેલી વાત. સીટી અને પીટીનો યુઝ કરવામાં આવે છે, બરાબર, પોટેન્શિયલ અથવા તો પ્રેશર કોઇલ એટલે અથવા તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી એડીસી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એને પાવર સપ્લાયની જરૂર પડે, બરાબર, ધેન એમસીયુ, ઓકે, અને મેમરી યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે, અને પછી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પાંચે પાંચ વસ્તુથી આપણું બને છે સોલિડ સ્ટેટ એનર્જી મીટર. એક પછી એકનું આપણે ફંક્શન જોઈએ તો સૌથી પહેલા પાવર સપ્લાય. પાવર સપ્લાયનું કામ શું છે જોવા જઈએ તો પાવર સપ્લાય મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો એનું કાર્ય શું છે? તો કે સોલિડ સ્ટેટ એનર્જી મીટરના વિવિધ જે કમ્પોનન્ટ છે, એટલે કે આપણે પાંચ કમ્પોનન્ટ આપણે જોયા, તો એ બધામાં 5 થી 12 વોલ્ટનો ડીસી સપ્લાય આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એકચ્યુઅલ પાવર સપ્લાયની વાત કરીએ, એક તો ફેઝ ને ન્યુટ્રલ તો આવે જ છે, એ વાત જ નથી, આપણે કરીએ છીએ વાત પાવર સપ્લાયની, એટલે કે ઇન્ટરનલ કમ્પોનન્ટ્સની. એમાં પાવર સપ્લાય શું કામ આપવાની જરૂર પડે? તો કે એનાલોગ ટુ ડિજિટલ અને એમસીયુ અને મેમરી યુનિટ થ્રુ ડિસ્પ્લે, બરાબર, આ બધાને સપ્લાય કેટલો આપવાની જરૂર પડે? કારણ કે આની અંદર તો ડીસી કમ્પોનન્ટ છે, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ છે, તો એને 5 થી 12 વોલ્ટનો સપ્લાય આપવાની જરૂર પડે, બરાબર. જોવા જઈએ તો જે પી અને એન એટલે કે ફેઝ અને ન્યુટ્રલનો સપ્લાય છે ને, એને એ હકીકતે આપણા મીટરનો સપ્લાય નથી, બરાબર. મીટરનો સપ્લાય તો આપણો પાવર સપ્લાય છે, કારણ કે મીટરને આપણે ચલાવવા માટે પણ કંઈક સપ્લાયની જરૂર તો પડે, બરાબર. આ કેવું છે કે ભાઈ કોઈ એક એલિમેન્ટ છે, બરાબર, અથવા તો એક તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કામ આપે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ વજન કાંટો છે, તો વજન કાંટાનું કામ શું છે? વજન કાંટો મને વજન કરીને આપે છે, તો એ એક કામ છે એનું, એ લોડ છે, બરાબર. એના પણ વજન કાંટાને ઇલેક્ટ્રિક સપ્લાય તો આપવો પડે છે, બરાબર. તો એ સપ્લાયનો શું છે? તો કે ઇલેક્ટ્રિક સપ્લાય છે, બરાબર. એનું કામ શું છે? તો કે વજન માપવાનું કામ છે. તો એવી રીતે એનર્જી મીટરનું કામ શું છે? તો કે પી અને એન એટલે કે ફેઝ અને ન્યુટ્રલમાંથી જે સપ્લાય લોડમાં જાય છે એને માપવાનું કામ છે, બરાબર, એનું કામ છે. પણ સપ્લાય આપવાની ક્યાંથી જરૂર પડે? તો કે પાવર સપ્લાયમાંથી, કારણ કે એનાલોગ ટુ ડિજિટલ, એમસીયુ અને ડિસ્પ્લે આ બધા યુનિટને ચાલુ રાખવા માટે, એને ધબકતું રાખવા માટે આપણે પાવર સપ્લાય આપવાની જરૂર પડે. ઓકે, સો પાવર સપ્લાય ફર્સ્ટ વન. ઓકે, તો એને આપણે 5 થી 12 વોલ્ટનો સપ્લાય આપવો પડે. હવે પાવર સપ્લાય જે છે એ મેઇન લાઇનમાં તો શું છે? તો કે પીટી અને સીટીના ઉપયોગથી લેવામાં આવે. તો આપણે એનાલોગ ટુ ડિજિટલ, જો નામ જ છે એનાલોગ ટુ ડિજિટલ, એટલે એનાલોગ સપ્લાયને ડિજિટલમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. તો એનાલોગ થી ડિજિટલમાં કન્વર્ઝન કેવી રીતે થશે? તો કે અહીંયા તો સપ્લાય ફોર એક્ઝામ્પલ કે 230 વોલ્ટ આવે, તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર જે છે એ કદાચ એટલા સપ્લાયને કન્વર્ટ ન કરી શકે, બરાબર. તો શું કરવાની જરૂર પડે? તો કે પહેલા પીટી થ્રુ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા પડે અને સીટી થ્રુ કરંટને સ્ટેપ ડાઉન કરવું પડે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 1 એમ્પિયરનો સપ્લાય આવે છે, તો એનાથી ઓછો સપ્લાયમાં સ્ટેપ ડાઉન કરવું પડે, અથવા તો સીટી છે તો ફેઝમાં મૂકેલી છે એટલે સેન્સ કરે કરંટને, એ પ્રમાણે ફ્લક્સ પ્રોડ્યુસ કરીને આઉટપુટ આપે, સેકન્ડરી સાઈડનું આઉટપુટ આપે ડાયરેક્ટ એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને, કે જ્યાં કરંટનું એનાલોગ થી ડિજિટલમાં અને વોલ્ટેજનું એનાલોગ થી ડિજિટલમાં કન્વર્ઝન થાય, બરાબર. એ આપણે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે, બરાબર. પણ અત્યારે પીટીનો ઉપયોગ
વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે અને સીટીનો ઉપયોગ કરંટને સ્ટેપ ડાઉન કરવા માટે કરવામાં આવે છે. કારણ કે એટલો સપ્લાય કદાચ મારું એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કન્વર્ટ ન કરી શકે, તો એને સ્ટેપ ડાઉન કરવો જરૂરી છે. અથવા તો જો એનાલોગ ટુ ડિજિટલને એટલા મોટા સપ્લાયને ડાયરેક્ટ 230ને 1 એમ્પિયર કે 5 એમ્પિયર સપ્લાયને કન્વર્ટ કરવો હોય બરાબર, તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ મોટું જોઈએ. એડીસી કન્વર્ટર જે છે એ મોટું જોઈએ બરાબર, એના કમ્પોનન્ટ બહુ મોટા જોઈએ. ઓકે, એના માટે પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ વધારે થઈ જાય. તો એના કરતાં સુટેબલ છે કે પીટી અને સીટીનો ઉપયોગ કરીને વોલ્ટેજને કરંટને સ્ટેપ ડાઉન કરી લઈએ બરાબર, પછી એનાલોગથી ડિજિટલમાં કન્વર્ટ કરી દઈએ અને પછી એનું કેલિબ્રેશન કરીને એનું આઉટપુટ લઈએ. તો ઇટ ઇઝ સિમ્પલેસ્ટ થિંગ એઝ કમ્પેર ટુ ડાયરેક્ટ ઇનપુટ ટુ ધ ડીસી સપ્લાય. ઓકે, ધેન પાવર સપ્લાય દ્વારા પીટીના જે આપણે વાત કરી કે આઉટપુટમાંથી જે એસી સપ્લાય મળે એને રેક્ટિફાયર કરવામાં આવે. કારણ કે આપણે સપ્લાય એનાલોગ ટુ ડિજિટલ છે તો ડાયરેક્ટ તો આપણે અપાશે નહીં, તો એસી થી ડીસી કરવો જરૂરી છે. એટલે પીટી અને સીટીનું કમ્પેરિઝન કરે ને એસી થી ડીસીમાં કન્વર્ટ કરે, એસી થી ડીસીમાં કન્વર્ટ કરે તો એ ત્યારે શાનો ઉપયોગ થાય, તો રેક્ટિફાયરનો ઉપયોગ કરવો જરૂરી છે, ફિલ્ટરનો ઉપયોગ કરવો જરૂરી છે સ્મૂધ બનાવવા માટે. ઓકે, સો પીટી અને સીટી ડાયરેક્ટ સપ્લાય એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ નહીં થાય, પણ પહેલા એસી થી ડીસીમાં કન્વર્ટ થશે અને પછી કન્વર્ટ થઈને ડીસી સપ્લાયથી ડિજિટલમાં કન્વર્ટ થશે. અહીંયા સીટી અને પીટી નું કામ આપણે વાત કરી બરાબર, ફર્સ્ટ ઓન પાવર સપ્લાય, પછી સીટી અને પીટી ની વાત કરી. ઓકે, વોલ્ટેજ અને કરંટને સ્ટેપ ડાઉન કરી અને આઉટપુટને આગળ વધારે બરાબર. ત્યાર પછી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરનું મેઇન કામ જોવા જઈએ તો શું છે, તો કે સેકન્ડરી સાઈડ ઉપર મળતા કરંટ અને વોલ્ટેજ, એટલે કે પીટીની સેકન્ડરી સાઈડ અને સીટીની સેકન્ડરી ઓલરેડી આ છે, બે બાજુ જે કરંટ મળે છે ને બરાબર, અથવા જે સિગ્નલ મળે છે એ એનાલોગ સિગ્નલ છે. આથી આ એનાલોગ સિગ્નલને તેમની બરાબરી વાળા અથવા તો ઇક્વલ ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરવાનું કામ એનાલોગથી ડિજિટલ કન્વર્ટર કરે છે. બંને કન્વર્ટર હોય, એનાલોગથી ડિજિટલ હોય, ડિજિટલથી એનાલોગ કન્વર્ટર હોય. અહીંયા આપણે ડિજિટલ આઉટપુટ લેવું છે એટલે ડિજિટલ કન્વર્ટરની જરૂર પડે, કારણ કે સોલિડ સ્ટેટ એનર્જી મીટર છે, આંકડામાં માહિતી આપશે પણ એ પણ ડિજિટલ હશે, ડિસ્પ્લેમાં માહિતી આપશે એટલા માટે. ઓકે, આના માટે એનાલોગથી ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જે શું કરશે, તો કે વોલ્ટેજ અને કરંટનું જે ફોર્મ હશે ડીસીનું ફોર્મ એને બાઇનરીમાં કન્વર્ટ કરશે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમારી તમારે ફોર્થ સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવશે બરાબર, ત્યારે એની અંદર આવશે કે 1-0ની આખી જે કન્ડિશન છે અથવા બાઇનરી જે કોડ છે બરાબર, એનો યુઝ કરીને પછી ડીસી સપ્લાયને તમે પલ્સમાં અથવા તો બાઇનરીમાં કન્વર્ટ કરી શકો એટલા માટે. ધેન એમસીયુ અને મેમરી યુનિટ. ઓકે, એમસીયુ અને મેમરી યુનિટ. ઓકે, એડીસીના જે આઉટપુટ આવે છે બરાબર, એડીસી એટલે કે એનાલોગથી ડિજિટલ કન્વર્ટરનું જે આઉટપુટ આપે છે કોને આપવામાં આવે છે, એમસીયુને આપવામાં આવે છે. એમસીયુનું ફૂલ ફોર્મ જોવા જઈએ તો એમસીયુનું ફૂલ ફોર્મ છે માઇક્રો કંટ્રોલર યુનિટ, લખી લેજો બરાબર, માઇક્રો કંટ્રોલર યુનિટ. ઓકે, સો આ સપ્લાય કોને આપવામાં આવે છે, માઇક્રો કંટ્રોલર યુનિટને આપવામાં આવે છે, કંટ્રોલ કરે, બટ ઓબ્વિયસ છે નામ જ છે માઇક્રો કંટ્રોલર યુનિટ. પ્રોસેસર યુનિટ હોય, કંટ્રોલર યુનિટ હોય, અહીંયા કંટ્રોલર યુનિટ છે. એમસીયુ ની અંદર શું હશે, એમસીયુ છે બરાબર અથવા માઇક્રો કંટ્રોલર યુનિટ છે, તો એની અંદર હશે શું, એની અંદર એએલયુ હશે બરાબર, જે આપણે સીપીયુ માં હોય છે ને એ પ્રકારની જ આખી પ્રક્રિયા છે. સીપીયુ કમ્પ્યુટરનું જે સીપીયુ હોય એની અંદર એમસીયુ હોય, કંટ્રોલર સર્કિટ્સ હોય, પ્રોસેસર સર્કિટ હોય બરાબર. એએલયુ હોય, એએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એનું નામ છે, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, જેની અંદર રજિસ્ટર હોય. રજિસ્ટર એટલે જે આપણે રજિસ્ટન્સ ની પ્રોપર્ટી વાળા રજિસ્ટર જે છે, કરંટનો અવરોધ કરે એવા નહીં, પણ રજિસ્ટર હોય જે દરેક વસ્તુને કેલ્ક્યુલેટ કરે અથવા રજિસ્ટર્ડ કરે એટલા માટે. મેમરી યુનિટ હોય, કોમ્યુનિકેશનના પાર્ટ્સ હોય, આ બધાનો સમાવેશ થાય. ઓકે, આનું આને બધાને ભેગું કરવાનું કામ કોણ કરે છે, ડીએસપી. ડીએસપી એટલે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નહીં, પણ ડીએસપી એટલે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ, કારણ કે આપણે ઇલેક્ટ્રિકલ ભણીએ છીએ એટલે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ બરાબર. હવે ડિજિટલમાં ધીમે ધીમે કન્વર્ટ થશે, ઓકે, આગળ વધશે. હવે મારે આંકડામાં માહિતી જોઈએ છીએ બરાબર, કે જે મેં કરંટ અને વોલ્ટેજ માપેલો છે એ હકીકત વોલ્ટેજને કરંટ છે કેટલો, તો કે ડીસીમાં તો કન્વર્ટ કરી દીધો, ડીસીમાં કન્વર્ટ કરીને એને બાઇનરી કોડમાં પણ કન્વર્ટ કરી દીધો. હવે બાઇનરી કોડમાં મારે પછી પાછા આંકડામાં કન્વર્ટ કરવો પડશે ને, કે બાઇનરી કોડ મને આટલા બતાવે છે
બરાબર 15 વોલ્ટ બતાવે છે, પણ એ બાઇનરીમાં છે, 1010 કરીને જે કાંઈ, અથવા ચારે ચાર એકડા છે, 1111 એટલે 15 કહેવાય. બરાબર, એવી રીતે 1 હોય તો એ 01, બરાબર 2 હોય તો 10, ઓકે, તો પછી 3 હોય તો 11, બરાબર, એવી રીતે 4 હોય તો 100, બરાબર, એન્ડ સો ઓન, એવી રીતે 15, એવી રીતે. ફોર એક્ઝામ્પલ, એ ડિજિટલ જ્યારે ફોર્થમાં તમે ભણશો ને ત્યારે તમને ખ્યાલ વધારે આવશે, બરાબર. એ ડિજિટલ કન્વર્ઝન છે અને બહુ બહુ દિલચસ્પ અને મજા આવે એવું છે, બરાબર. એ કન્વર્ઝન કરવાની તમે બાઇનરીમાંથી હેક્ઝા ડેસિમલ, ડેસિમલમાં, બરાબર, આ બધામાં કન્વર્ટ, પછી એ બધામાં કન્વર્ટ કરશો ને, બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો એવા આંકડાઓ કન્વર્ટ થઈ શકે, એક પ્રકારની કોડિંગ લેંગ્વેજ કહેવાય એને, ઓકે. તો ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં, બરાબર, એટલે કે ડીએસપીમાં આ બધી વસ્તુને ભેગી કરવામાં આવે છે, અને ડીએસપી વડે, એટલે કે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ વડે, કરંટ અને વોલ્ટેજનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે, એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે, અને બીજા લોજિકલ ઓપરેશન એની અંદર કરવામાં આવે. કારણ કે એ બધું ખાલી આપણે ડિજિટલમાં કન્વર્ટ કરી દઈએ એટલું ખાલી પૂરતું નથી. પછી એ હકીકત, મને, હું એમ કહું કે 50ની કમ્પેરમાં મને 5 મળ્યો છે, પછી 5થી આપણે 50માં પણ કન્વર્ટ પાછો કરવો પડે, અથવા તો મારે ડિસ્પ્લે ઉપર પાછો 50 એમ વોલ્ટેજ જ બતાવવો જોઈએ, 50 વોલ્ટેજ, ફોર એક્ઝામ્પલ, બરાબર. તો એ 50માંથી 5 થવાની પ્રક્રિયા, એની રેશિયો કમ્પેરિઝન, પછી એરિથમેટિક ને બધું લોજિક કરી અને વળી પાછો ડિસ્પ્લે ઉપર આવવો જોઈએ, એટલે ઇન્ટિગ્રેશન ને મલ્ટિપ્લિકેશન ને બધું કરી અને છેલ્લે આઉટપુટ. ફોર એક્ઝામ્પલ, કે હું, મારું સીપીયુ છે તે હું માઉસ ઉપર ક્લિક કરું છું, એટલે ખાલી હું માઉસ ઉપર ક્લિક કરું ને મને ડિસ્પ્લે ઉપર એ જ ક્લિક બતાવે, અત્યારે જો હું આ મૂવ કરું છું, બરાબર, તો મૂવ બતાવે, મૂવ એમને નથી થતું. સીપીયુમાં પણ એના કંટ્રોલિંગ થાય, એનું પ્રોસેસિંગ થાય, બરાબર. એ પછી આ આ એટલું ઝડપી પ્રોસેસિંગ ને કંટ્રોલિંગ હોય એટલે આપણે એવું લાગે કે હું જ કરું છું, પણ હકીકત એ બધું હું તો ખાલી એક ઇનપુટ આપું છું. મેં ક્લિક કરેલું છે તો ક્લિક એક ઇનપુટ છે, મૂવમેન્ટ કરું છે કે ઇનપુટ છે, પણ સિગ્નલ પ્રોસેસિંગ બધું એની અંદર થઈ અને પછી સીપીયુ ઉપર તમને ડિસ્પ્લે કરતું હશે, બરાબર. તો આઉટપુટ દ્વારા લોડને માપવામાં આવે છે અને એનર્જીનું એના પ્રમાણમાં કન્વર્ઝન કરવામાં આવે છે, એટલે પાછી એનર્જી જે હતી એકચ્યુઅલ ફોર્મ, એ ફોર્મ જ મને બતાવે, બરાબર. 50થી હોય તો 50થી 5, 5થી 2, 2થી વળી પાછું 5, 5થી 50, એટલે ડિસ્પ્લે ઉપર 50 જ બતાવે. અને લાસ્ટ વન, ડિસ્પ્લે, ઓકે, એમસીયુનું આઉટપુટ જે છે, બરાબર, માઇક્રો કંટ્રોલર યુનિટ છે એનું જે આઉટપુટ છે, મેમરી યુનિટ છે, તો એ મેમરી યુનિટમાં પાછો ડેટા સેવ પણ થયો હશે, અને મેમરી યુનિટ, બરાબર, ડિસ્પ્લે જોવા જાય તો ડિસ્પ્લે, મેમરી યુનિટ અને એનાલોગને બધાને પાવર સપ્લાય આપવો પડશે, બરાબર. પાવર સપ્લાય આપવો અલગ વસ્તુ છે અને સિગ્નલ આપવો અલગ વસ્તુ છે. પાવર સપ્લાય ખાલી ચાલુ કરવા માટે આવે, બરાબર, અથવા વપરાય, એનો મિનિંગ એવો નથી કે સિગ્નલ જનરેટ કરીને આપશે. સિગ્નલ જનરેટ કરવા માટે તમારે બીજી વસ્તુની જરૂર પડશે, ઓકે. તો એ આઉટપુટ મને મળશે. ત્યાર પછી ડિસ્પ્લે, ઓકે, સો ડિસ્પ્લે ઉપર મને આઉટપુટ મળશે. ડિસ્પ્લે કઈ રીતે હોય, કયા પ્રકારની? સામાન્ય રીતે એલસીડી, એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે, અને સોલિડ સ્ટેટ એનર્જી મીટર છે તેમાં બેટરી બેકઅપ પણ હોય છે, ઓકે. આનાથી શું છે તો કે જે રીડિંગ આપણે નોંધેલું હોય છે, બરાબર, જેનું રજિસ્ટરિંગ કરેલું હોય છે, એ જે રીડિંગ છે એ નાશ ન પામી જાય, બરાબર, એ પાછું ડિલીટ ન થઈ જાય, એટલા માટે એની અંદર મેમરી યુનિટ પણ રાખેલું હોય છે, બેકઅપ પણ રાખેલું હોય છે. તો આ પૂરેપૂરું જેની અંદર પાવર સપ્લાય, સીટી અને પીટી, બરાબર, એડીસી જે છે એના લોકો ડિજિટલ કન્વર્ટર, એમસીયુ અને ડિસ્પ્લેની મદદથી આપણે સોલિડ સ્ટેટ એનર્જી મીટર બનાવી શકીએ, બરાબર, અને એનાથી આપણે એનર્જી ને માપી શકીએ, બરાબર. અને જે આપણે આગળ એનર્જી મીટર ભણી ગયા, બરાબર, એ એનર્જી મીટરની કમ્પેરમાં જો વાત કરવામાં આવે ને, બરાબર, તો આ એનર્જી મીટર જે છે એના લોસીસ ઓછા છે એઝ કમ્પેર ટુ જે એનાલોગ એનર્જી મીટર છે આપણું, બરાબર. સોલિડ સ્ટેટ કરતાં એના ડિસએડવાન્ટેજ અથવા તો એની લિમિટેશન વધારે છે, જ્યારે સોલિડ સ્ટેટ એનર્જી મીટર છે તો એનું એડવાન્ટેજીસ વધારે છે, બરાબર. એક છે કે ભાઈ થોડુંક વધારે કોસ્ટલી છે એઝ કમ્પેર ટુ કન્વેન્શનલ એનર્જી મીટર, અથવા તો આપણી ઘરે જે એનર્જી મીટર હોય છે, બરાબર. પણ હવે બધી જગ્યાએ ડિજિટલ એનર્જી મીટર આવી ગયા છે અને બધે સ્ટોર સોલિડ સ્ટેટ એનર્જી મીટરનું એનર્જીને માપવા માટે યુઝ કરવામાં આવે છે. તો આ પૂરેપૂરું હતું સોલિડ સ્ટેટ એનર્જી મીટર.